અમરેલી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ બિન હથિયારી લોકરક્ષક બેન્ચ નંબર 6ના તાલીમાર્થીઓ પોતાની પાયાની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરતા આજે તમામની દીક્ષાંત પરેડ સમારોહ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં કલેક્ટર અજય દહિયા, વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિક વેકરિયા, ધારાસભ્ય મહેશ કસવાળા, લાઠી ધારાસભ્ય જનક તળાવિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરત સુતરિયા, જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ બાદ જિલ્લા પોલીસ વડા કચેરીમાં પુસ્તક વિમોચન કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષ 2022માં સારી કામગીરી કરવામાં આવી તેનું એક પુસ્તક વિમોચન કરાયું હતું, જેમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ, ગુના કેવી રીતે અટકાવી શકાય તે પોલીસની સફળતાની કામગીરી, હત્યા, લૂંટ, ઘરફોડ, ચોરી, અનેક અને ડિટેક ગુન્હા, સિરિયલ ક્રાઇમ ગાર્ડ જેવા ગુન્હા આ પ્રકારના ડિટેક કરવામાં આવ્યા. છેલ્લા 1.5 વર્ષમાં વ્યાજખોરીની ઝુંબેશ હાથ ધરી મહિલાઓની સુરક્ષા, સાયબર ક્રાઇમમાં જાગૃતિ યોજી પેમ્પલેટ મારફતે સ્કૂલોમાં પોલીસે કાર્યક્રમ કર્યા હતા. સીસીટીવી કેમેરા લગાવવા માટેની ઝુંબેશ હાથ ધરી, જેમાં બોટાદ, રાજકોટ, ગીર સોમનાથ, ભાવનગરની બોર્ડર ચેકપોસ્ટમાં સીસીટીવી કેમેરા લગાવ્યા. આ બધી બાબતોમાં પોલીસને સફળતા મળી છે. અમરેલી જિલ્લા પોલીસ વડા હેમકરસિંહે જણાવ્યું, કેટલાક નાસ્તા ફરતા આરોપીઓ હતા, જેના ગુંદરણ ટ્રિપલ મર્ડરના આરોપી પેરોલ જમ્પ નાસ્તા ફરતા હતા. ઘણા સમયથી જેમાં આરોપીને ઝડપવામાં સગવડતા મળી, ખુખાર આરોપીઓ નાસ્તા ફરતા હતા, ગુજસી ટોકના આરોપીઓ ફરતા ઝડપી લીધા હતા. છેલ્લા 20-25 વર્ષથી કેટલાક આરોપીઓ નાસ્તા ફરતા હતા, 5થી વધારે આરોપીને ઝડપી પાડ્યા છે અને તેમની પણ કડક સજા કરી છે. અમરેલી જિલ્લા પોલીસ લોકો અને પ્રજાની જાનમાલની સુરક્ષા કરવામાં ભવિષ્યમાં સતત પ્રયત્નશીલ રહેશે તેવું ખાતરી આપું છું. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.